વડોદરા શહેર અને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સયાજી હોસ્પિટલમાં આજે ઇન્ટરનેશનલ મિડવાઇફ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગાયનેક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજીવ દેવેશ્વર દ્વારા સેનેટાઇઝર અને ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે સ્વાસ્થ્યકર્મીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મિડવાઇફ ડેના ઉપલક્ષમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગાયનેક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા સ્ટાફને પુષ્પની પાંદડીઓ અને સેનેટાઇઝર આપી અભિવાદન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જે કાર્યક્રમમાં સયાજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજીવ દેવેશ્વર, ગાયનેક વડા, મેડિકલ અર્બન સોસાયટીના પ્રમુખ કમલેશ પરમાર અને નર્સિંગ એસોસિએશનના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા અને તમામ સ્ટાફનું અભિવાદન કર્યું હતું. આજે વિશ્વ મિડવાઇફ દિવસ નિમિત્તે હું સમગ્ર તબીબી જગતને શુભેચ્છા પાઠવું છું. સયાજી હોસ્પિટલ ખાતે ગુજરાતનું નંબર વન ગાયનેક સેન્ટર આદરણીય ડૉક્ટર ગોખલે સાહેબના વડાપણા હેઠળ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે અને એનપીએમનો સ્ટાફ આજે વિશ્વ મિડવાઇફ દિવસની ઉજવણી કરી રહ્યો છે. તબીબી અધ્યક્ષના વરદસ્તે તેઓનું પુષ્પની પાંગળીથી સન્માન કરવામાં આવ્યું અને સેનેટાઇઝર અર્પણ કરવામાં આવ્યું. સયાજી હોસ્પિટલમાં સૌથી વધુ નોર્મલ ડિલિવરીઓ થાય છે. એનપીએમનો સ્ટાફ અને એમની આખી ટીમ ખૂબ યુદ્ધના ધોરણે લાગેલી છે. કોરોના હોવા છતાં કોરોનામાં પણ સમગ્ર નર્સિંગ સ્ટાફ અને તબીબી જગત યુદ્ધના ધોરણે સૈનિકની જેમ કામ કરી રહ્યા છે, તેવા સમયે આ વિભાગ પણ સતત કાર્યરત છે. ડિલિવરીના અનેક કેસો આવે છે અને તે ખૂબ સારી રીતે આખી ટીમ સેવા બજાવી રહી છે. તેમને અભિનંદન આપું છું. ફરીથી વિશ્વ મિડવાઇફ દિવસ નિમિત્તે તમામ એનપીએમ સ્ટાફને હું શુભેચ્છાઓ પાઠવું છું.